તમને ધોરણ પહેલા ત્યાં ધોરણ હતા, હવે તમે બીજા ધોરણમાં આવ્યા છો. હવે હું તમને ગણિતનો વિષય ભણાવીશ. ગણિત ગમ્મત એ વિષય છે. એ તમારે એ ચોપડી જાણી ચોપડી આવશે એ તમારે બહાર દુકાનમાં મળતી હોવાથી તે તમે વસાવી દીધી હશે. અમુકે જે ના વસાય એ વસાવી દેજો, બરાબર. એ વિષય તમારે ભણવાનો છે. ચલો તમને એ ચોપડી બતાવું છું. આવી હશે બરાબર, ગણિત ગમ્મત ધોરણ બે ની ચોપડી આવી હશે. એ તમારી લાવીને એ પ્રમાણે ભણવાનું છે. ચલો એમાંથી હું ભણાવીશ. પાઠ એક, પાઠ એક શું લાંબુ છે અને શું ગોળ છે. પાઠ એક શું લાંબુ છે અને શું ગોળ છે, આવું જણાવીશ. ચલો પાનું ખોલો, જેના જોડે ચોપડી છે તે પાનું પાના નંબર એક ખોલે. ખોલી લીધું. ચલો હું ચલાવવાનું ચાલુ કરું છું. નામનું અનુમાન કરો. બાળકોને મીઠું કાકા ગમે છે. આ છે મીઠું કાકા, તે બાળકોને ગમે છે. તે તેમની સાથે રોજ રમે છે. આજે તેમણે પોતાના થેલામાં જુદી જુદી વસ્તુઓ રાખી છે અને રમત રમાડે છે. રમતનું નામ છે નામનું અનુમાન કરો. એ રમત રમાડે છે તેનું નામ છે નામનું અનુમાન કરો. મારા હાથમાં જે વસ્તુ છે તે વિશે હું કહીશ, તે કઈ વસ્તુ છે તે અનુમાન કરો. મીકુકાએ તેના થેલામાં હાથ નાખ્યો. ટીપ એ આ અ છે અને આ પ છે અને ટીપ પાડી છે તો અમારા ગીત ગાય છે. તમારી આંખ બંધ કરો અને શોધો. તમારા હાથ વડે કરો અને કહો. અમને કહો, અમને કહો તે કેવી છે. અમને કહો, અમને કહો તે કેવી છે. અમે તેનું નામ કહીશું અને રમત જીતીશું. પાના નંબર એ પૂરો થાય છે. હવે આવે પાના નંબર બે. એક બાજુથી અણી મારું, બીજી બાજુથી સપાટ, વળી ગળી જેવું ગોળ બોલો તે શું. પાના પ્રશ્ન પૂછે છે કે એક બાજુથી અણી મારું છે, બીજી બાજુથી સપાટ છે અને વળી તે ગળી જેવું ગોળ છે તો શું હોય. તો ટીપ એ વાળા જવાબ આપે છે પેન્સિલ. તો પેન્સિલ તમારે એવી હોય છે ને,
ऑब्जेक्ट માં કઈ લાલ રંગનું વાર રહેશે સ્ટમ્પ પી નાખું હોય તો સ્ટમ્પ માં પણ લાલ રંગનું વાર રહેશે પેન્સિલ લાંબી હોય તો એમાં પણ લાલ રંગનું વાર રહેશે સાવરી પણ લાંબી હોય તો સાવરી માં લાલ રંગનું વાર રહેશે પૈડું પૈડું કેવું હોય ગોળ હોય તો ગોળ માં વાદળી રંગનું વાર રહેશે મોસંબી તો મોસંબી માં કેવો રંગ હોય વાદળી મોસંબી ગોળ હોય તો વાદળી રંગનું વાર રહેશે ગબડાવી શકે એટલે એ વસ્તુ